विद्यार्थी मित्रों, आज आप धोरण छ विषय है सामाजिक विज्ञान और चैप्टर नंबर है 16 स्थानिक सरकार। तो स्थानिक सरकार विषय आज अभ्यास करवानो छे। मित्रों, आप जानिए छे कि स्थानिक सरकार तो कि स्थानिक स्वराज्य है एना आधार आप अभ्यास करें कि स्थानिक स्वराज्य एटले शू। तो कि स्थानिक कक्षाएं जे लोग मत आपीने पोताना प्रतिनिधिओने जे चूंटे छे अने तेमना द्वारा ज वहीवट थाय तेने आपणे स्थानिक स्वराज्य तरीके ओळखीए छीए। बराबर छे मित्रों? तो हवे जोईए आपणे अंदर कि आपणी सरकार ए सरकारना प्रकार अने सरकारना स्तर विशे तमे जाणो छो। बराबर छे ने? हवे आपणे आपणा विस्तारनी स्थानिक सरकार विशे अभ्यास करवानो छे। के विद्यार्थी मित्रों, अहीं आपणने नीचे एक फकरो आप्यो छे अने जेमां तमारा विस्तार प्रमाणे जे बाबत लागू पड़ती होय तेना पर लीटी दोरी अने ते मुजब आप खाली जगह में साची विगत आपणे लखवानी रहेशे। बराबर छे? हवे अहीं जो आपणने खाली जगह आपी छे के हूँ खाली जगह गाम शहर में रहूँ छू। धारो कि आपणे कया गाम में रहे छे, गाम में रहे छे के शहर में रहे छे? तो हूँ धारो कि हूँ गाम में रहूँ छू। बराबर? तो हूँ लखीश हूँ बामरोली गाम में रहूँ छू। अथवा जो नड़ियाद में रहती हो शहर में रहती हो तो के हूँ नड़ियाद शहर में रहूँ छूँ। एवी रीते आपणे विगत भरवानी छे। मारा गाम शहर में गाम पंचायत नगरपालिका महानगरपालिका आवेली छे अने जेना वड़ा सरपंच प्रमुख अने मेयरनुं नाम एटले के आपणा जे तालुका पंचायत छे सरपंच छे तालुका पंचायत छे गाम पंचायत छे नगरपालिका छे एनी अंदर जे मुख्य होय तेनुं आपणे नाम अहीं लखवाण छे। जे वडो होय एनुं नाम लखवाण। धारो कि सरपंच, तो मारा गामना सरपंचनुं नाम शुं छे? पूजाभाई। એવી રીતે હું મારા ગામના સરપંચનું નામ અહીંયા લખીશ। એવી રીતે તમારે પણ લખવાનું રહેશે। બરાબર? ધારો કે મારે અહીંયા નગરપાલિકા લાગે છે, તો નગરપાલિકાની અંદર શું આવે? પ્રમુખ। તો મારા નગરપાલિકાની અંદર પ્રમુખ જે હોય એનું નામ લખવાનું છે। ધારો કે હું મારા મહાનગરપાલિકામાં રહું છું, તો મહાનગરપાલિકામાં જે વડા છે એનું નામ શું છે? જે આપણે મેયર કહીએ છીએ, તો તેનું નામ લખવાનું છે। બરાબર છે? એવી રીતે અહીંયા આપણે વિગત ભરવાની રહેશે। તમે આ વિગતો ભરી તેના પરથી ખ્યાલ આવી ગયો કે તમે કોઈ ગામ શહેરમાં રહો છો, તમે તમારા વિસ્તારમાં સ્થાનિક વહીવટતંત્રની માહિતગાર છો। સ્થાનિક વહીવટતંત્ર કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે આપણે અભ્યાસ અહીં કરવાનો રહેશે। બરાબર છે મિત્રો? હવે જોઈએ આપણે સ્થાનિક સરકાર કે સ્થાનિક પંચાયતી રાજ અથવા તો સ્થાનિક સરકાર। બરાબર? તો એની અંદર બે ભાગ પાડવામાં આવે છે, બે ભાગે વહેંચાયેલું છે। પહેલું છે ગ્રામીણ પ્રશાસન અને બીજું છે શહેરી પ્રશાસન, એટલે કે ગ્રામીણ પંચાયત અને શહેરી પંચાયત એમ બે ભાગમાં વહેંચાયેલું જોવા મળે છે। હવે આપણે જોઈએ કે ગ્રામીણ પ્રશાસન, તો ગ્રામીણ પંચાયત પ્રશાસનની અંદર ત્રણ ભાગ પાડવામાં આવે છે કે ત્રણ ભાગે વહેંચાયેલું છે। એની અંદર ગામ તાલુકા અને જિલ્લા ત્રણનો સમાવેશ થયેલો આપણને જોવા મળે છે અને જ્યારે શહેરી પ્રશાસનની અંદર નગરપાલિકા અને મહાનગરપાલિકા આ બંનેનો સમાવેશ થયેલો આપણને જોવા મળે છે। બરાબર છે મિત્રો? હવે જોઈએ પંચાયતી રાજ, તો આપણે પંચાયતી રાજનું ત્રણ સ્તરનું માળખું સ્વીકારેલું છે કે ત્રણ સ્તરનું માળખું આપણને જોવા મળે છે। પહેલું છે ગ્રામ કક્ષાએ પંચાયત। બરાબર છે? શું છે? ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત આવેલી છે। બીજું છે તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત આવેલી આપણને જોવા મળે છે। મિત્રો, જો અહીંયા આકૃતિની અંદર પણ આપણને દર્શાવ્યું છે, પહેલું શું છે? ગ્રામ પંચાયત, બીજું તાલુકા પંચાયત અને ત્રીજું શું છે? જિલ્લા પંચાયત, અને ત્રણ કક્ષાએ વહેંચાયેલું આપણને જોવા મળે છે કે આ પંચાયતી રાજ છે કે પંચાયતી માળખું છે, એમ ત્રણ સ્તરનું આપણને જોવા મળે છે અને આપણે સ્થાનિક સરકાર તરીકે ઓળખીએ છીએ। તો સ્થાનિક કક્ષાએ લોકોના મત આપીને પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય તેને સ્થાનિક સ્વરાજ્ય પણ કહે છે અને આ સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પણ કહેવામાં આવે છે અને આ સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે કહેવામાં આવે છે। જેમ કે ગ્રામ પંચાયત છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક એ સ્વરાજ્યની સરકાર તરીકે ઓળખાય છે અને જ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકાએ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર તરીકે ઓળખવામાં આવે છે। બરાબર છે મિત્રો? કે આપણે જાણીએ કે તાલુકા પંચાયત છે, ગ્રામ પંચાયત છે, જિલ્લા પંચાયત એ કયા નામે ઓળખાય છે? તો કે ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર એવી રીતે ઓળખે છે અને જ્યારે મહાનગરપાલિકા અને મહાનગરપાલિકા છે એ શું છે કે શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર તરીકે આપણે તેને ઓળખવામાં આવે છે। બરાબર છે? હવે મિત્રો, જો તમને કંઈક જાણવા મળે એવું છે તો કે ભારતમાં પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાનના નાગોર જિલ્લાના બગાદરા ગામથી 2 ઓક્ટોબર 1959 થઈ અને ગુજરાતમાં 1 એપ્રિલ
અને 1963 થી પંચાયતી રાજનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો. બરાબર છે મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ આપણે જોઈએ આગળ કે વિદ્યાર્થી મિત્રો, ચિત્ર 16.2 તમે જોઈ શકો છો કે ગ્રામ પંચાયતના પાયા પર આપણી બધી જ અસરો સરકારો ટકેલી છે અને ગ્રામ પંચાયતથી ઉપર તાલુકા પંચાયત અને તેનાથી ઉપર જિલ્લા પંચાયત આવેલી છે, ત્યારે પછી રાજ્યની સરકાર જે રાજ્યનો વહીવટ સંભાળે છે અને ગુજરાત રાજ્યનો વહીવટ ગુજરાત સરકાર સંભાળે છે અને આપણા દેશને વહીવટ કેન્દ્ર સરકાર તરીકે ચલાવવામાં આવે છે અને આમ આ બધાના મૂળમાં તો ગ્રામ પંચાયત છે અને પંચાયતી રાજ્યમાં સૌથી મહત્ત્વનું એકમ ગ્રામ પંચાયત આપણને જોવા મળે છે. મિત્રો, અહીંયા જો તમને આકૃતિની અંદર દેખા જોવા મળશે કે સરકારનું વિકાસનું માળખું કેવી રીતે થયું છે, તો પહેલો શેનો સમાવેશ થયેલો છે, તો કે તાલુકા પંચાયત અને તેનાથી ઉપર. પહેલું શું છે? તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. હવે આ બધું શું છે? તો ગ્રામ પંચાયતના તબક્કા તરીકે હોય તેને ઓળખવામાં આવે છે. બરાબર, એકથી ઉપર એમ તરીકે આપણે માણી શકીએ છીએ. બરાબર કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, આમ આપણે અહીં વિભાગ તરીકે ઓળખી શકીએ છીએ. હવે જોઈએ ગ્રામીણ પ્રશાસન એટલે કે ગ્રામ પંચાયત. બરાબર છે, તો તેની રચના કેવી રીતે થઈ હતી? તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં સૌથી પાયાનું એકમ ગ્રામ પંચાયત છે. 500 થી 25,000 સુધી વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવી હતી. કેટલી વસ્તી ધરાવે છે ગ્રામ પંચાયતમાં? 500 થી 25,000 સુધીની વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે અને ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા આઠ અને વસ્તીના આધારે વધુમાં વધુ 16 ચૂંટાયેલા સભ્યો હોય છે. ઓછામાં ઓછા 8 સભ્યો અને વધુમાં વધુ 16 ચૂંટાયેલા સભ્યો આપણને હોય છે. ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહે છે. ગ્રામ પંચાયતના વડાને શું કહે છે મિત્રો? ખાસ ધ્યાન રાખજો કે ગ્રામ પંચાયતના વડાને શું કહે છે? તો ગ્રામ પંચાયત વડાને સરપંચ તરીકે ઓળખવામાં આવે છે. દર 5 વર્ષે ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણી થાય છે. ગ્રામ પંચાયતની ચૂંટણી કેટલા વર્ષે થાય છે? તો કે દર 5 વર્ષે કરવામાં આવે છે અને ગામના મતદારો પ્રત્યક્ષ રીતે મત આપીને સરપંચને ચૂંટે છે. વોર્ડના સભ્યને જે તે વોર્ડમાં મતદારો ચૂંટે છે અને ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કે કોઈ રાજકીય પક્ષના પ્રતીક પર લડાતી નથી. બરાબર છે મિત્રો, હવે જોઈએ તેનો વહીવટ કે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો મળીને ગામના વિકાસના કામો અંગે ઠરાવ કરીને ગામના વિકાસમાં કામો નક્કી કરે છે. સરકાર તરફથી તલાટી ક્રમ મંત્રીની નિમણૂક કરવામાં આવે છે અને તે વહીવટ કાર્ય સંભાળે છે. કરવેરાની વસૂલાત કરે છે. ગ્રામ પંચાયતના અહેવાલ પત્રકો અને અંદાજપત્રો તૈયાર કરી તેના હિસાબો રાખવાનું કામ પણ કરે છે અને ગ્રામ પંચાયતના કાર્યાલયને ગ્રામ સચિવાલય પણ કહેવામાં આવે છે. મિત્રો, જો અહીંયા આપણને ગ્રામ પંચાયતની બેઠક દેખાય છે, તો આ બધા શું કરે છે? તેનો વહીવટ કેવી રીતે કરે છે? તો કે જે ગ્રામ પંચાયત છે તેના સરપંચ અને તેના સભ્યો આ બધા સાથે મળી અને ગામના વિકાસના કામો વિશે ચર્ચા કરતા હોય છે અને કેવી રીતે શું કામ કરવું એની પણ વ્યવસ્થા કરે છે. જેમ કે પીવાના પાણીની વ્યવસ્થા કરતા હોય, કોઈ રસ્તાની વ્યવસ્થા કરતા હોય, તો આ બધી વસ્તુ ચૂંટણીને આધારિત કરવામાં આવે છે. જ્યારે આ ચૂંટણી આવવાની હોય એટલે આ બધા કામ કરવાના શરૂ કરી દે છે અને એના આધારે જે ગામની અંદર જે સગવડ ન હોય એ સગવડ પૂરી પાડવાનું પણ કાર્ય તેઓ કરતા જોવા મળે છે. બરાબર છે, હવે ગ્રામ પંચાયતની આવકના સાધનો કયા કયા છે? તો કે પાણી વેરો, સફાઈ વેરો, મિલકત વેરો અને દુકાન વેરો. આપણે ગ્રામ પંચાયતની અંદર જઈએ છીએ, જ્યારે કોઈ પણ દાખલો કઢાવવાનો હોય, કોઈ પણ કામ હોય, તો આપણને ત્યાં પહેલાં તલાટી હોય, સરપંચ હોય, પહેલું કે છે પાણી વેરો ભર્યો, સફાઈ વેરો ભર્યો. આ બધી વસ્તુ કોની ઉપર ભરાવે છે? તો કે આપણી પાસે. તો પાણી વેરો ભરાવે છે, સફાઈ વેરો ભરાવે છે, મિલકત વેરો ભરાવે છે અને દુકાન વેરો. આ બધા વેરા આપણે ગ્રામ પંચાયતની અંદર ભરવા પડે છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળતું અનુદાન તરીકે આપણે માણીએ છીએ. બરાબર છે, ત્યારબાદ છે તેના કાર્યો કે ગ્રામ પંચાયતના કાર્યો શું છે? તો કે પહેલું છે ઘર નંબર આપવા. શું છે? પહેલું ઘર નંબર આપવા. બરાબર છે, બીજું છે ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા. ઘર વપરાશ માટે અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. ગામના રોડ રસ્તા બનાવવા, ગામના રસ્તાની સફાઈ અને ગંદા પાણીના નિકાલ કરવો, એવી ગટર લાઇન ઉપર વ્યવસ્થા કરવી. જાહેર મિલકતની જાળવણી, ગામમાં આરોગ્ય વિષયક જાળવણી, ગામમાં દીવાબત્તી એટલે કે લાઇટની વ્યવસ્થા,
ગામમાં પ્રાથમિક શિક્ષણ સહિત શિક્ષણ સુવિધા અને જાગૃતિ અને ફેલાવવા માટે ગ્રામ વિકાસનું આયોજન કરવું, ગામના ખેતરોના પાકની સંભાળ અને ગૌચરની જાળવણી લેવી, જમીન દફતરની જાળવણી, જન્મ મરણનું રજિસ્ટર નિભાવવું, તો આ બધા કાર્યો ગ્રામ પંચાયતના આપણને જોવા મળે છે. બરાબર છે? તો આમ આપણે અલગ અલગ રીતે આપણે જાણી શકીએ છીએ. બરાબર છે મિત્રો? હવે જોઈએ કે ગ્રામસભા. બરાબર છે? ગ્રામસભા વિશે તો કે સામાન્ય ભાષામાં કહીએ તો ગ્રામસભા એટલે ગામના લોકોને ભેગા કરવા. ગ્રામસભા એટલે આપણે જાણીએ છીએ કે ગ્રામસભા એટલે કે ગામના દરેક વ્યક્તિઓ છે એ બધા વ્યક્તિઓને શું કરે છે, બધાને ભેગા કરવામાં આવે છે. ગ્રામસભા એ ગામની ધારાસભા જેવી છે. ગામમાં રહેતા પુખ્ત વયના બધા સભ્યો ગ્રામસભાના સભ્ય ગણાય છે અને તેને ગ્રામસભામાં હાજર રહેવાનો પણ મત આપવાનો કે કોઈ પણ દરખાસ્ત કરવાનો અધિકાર તે વ્યક્તિને હોય છે. ગ્રામ પંચાયતને વર્ષમાં ઓછામાં ઓછું 2 વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે અને ગ્રામસભાના અધ્યક્ષ સરપંચ હોય છે. અગાઉથી પણ જાણ કરીને ગ્રામસભાની બેઠક બોલાવવામાં આવે છે અને જેમાં તાલુકાને વિકાસ કક્ષાએ અધિકારીઓને હાજર રહેવું પડે છે. તેમજ ગામના ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ પણ હાજર રહેવું પડે છે અને ગ્રામ પંચાયતે કરવાના વિકાસના જે કામોનો અગ્રતાક્રમ જે નક્કી કરવામાં આવે છે અને ગામના પ્રશ્નો જેવા કે ગામના રસ્તાઓ, પીવાના પાણીની સમસ્યા કે ગામના રસ્તાઓ, પીવાના પાણીની સમસ્યા, ગ્રામ સફાઈ, લાઇટ સુવિધા, શિક્ષણ અને આરોગ્ય સુવિધા વગેરેની ચર્ચા ત્યાં થતી આપણે જોવા મળે છે. ક્યાં આગળ જોવા મળે છે? તો કે ગ્રામસભાની અંદર બધા વ્યક્તિઓને ભેગા કરી, એટલે કે બધાને ભેગા કરે છે બધા સભ્યોને, અને પછી ત્યાં ચર્ચા કરવામાં આવે છે. ગ્રામસભાના દરેક સભ્ય જાગૃત રહીને ગ્રામ પંચાયતમાં અવશ્ય હાજરી આપવી જોઈએ અને ગામના પ્રશ્નો અને વિકાસના કામોની ચર્ચા થવી જોઈએ. તો જ આપણે આ ગામને પારદર્શક વહીવટ મળશે અને ગ્રામસભાઓનો ઉદ્દેશ પણ સફળ થતો આપણને જોવા મળશે. બરાબર છે મિત્રો? હવે છે કે સરપંચ અને તલાટી ક્રમ મંત્રીની મુલાકાત લો અને નીચે મુજબની માહિતી એકઠી કરવાની છે. બરાબર છે? કે તમારા ગામની વસ્તી અને ગામના સ્ત્રી પુરુષ મતદારોની સંખ્યા કેટલી છે એની માહિતી લેવાની છે. ત્યારબાદ તમારા ગામમાં કુલ કેટલા વોર્ડ છે, કેટલા સભ્યો છે, મહિલા સભ્યોની યાદી બનાવવાની છે. ત્યારબાદ તમારા ગામની ગ્રામ પંચાયત દ્વારા કરેલા જે વિકાસના જે કાર્યો છે એ કાર્યોની યાદી આપણે તૈયાર કરવાની રહેશે. બરાબર છે? હવે જોઈએ કે સમરસ ગ્રામ પંચાયત. તો ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વિના, સર્વસંમતિ વિના વિરોધે થાય છે અને તેવી ગ્રામ પંચાયતને આપણે સમરસ ગ્રામ પંચાયત પણ કહીએ છીએ. ગામના સહકાર, સુમેળ અને સંવાદિતા જળવાઈ રહે તે રીતે સ્થાનિક પ્રજા વિકાસમાં ભાગ લે છે. હેતુથી ગુજરાત રાજ્યમાં ઓક્ટોબર 2001 પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી અને ગ્રામ પંચાયતની ચૂંટણી બિનહરીફ થાય તો સરકાર દ્વારા ગામના વિકાસ માટે ખાસ અનુદાન ફાળવવામાં આવે છે અને આ અનુદાનનો ઉપયોગ ગ્રામસભા નક્કી કરે છે. તે મુજબના જે વિકાસના જે કાર્યો છે એ માટે તે કરવામાં આવે છે અને જો ગ્રામ પંચાયત મહિલા સમરસ બને, એટલે કે સરપંચ સહિત તમામ સભ્યો મહિલાઓને બિનહરીફ ચૂંટાય, તો ખાસ અનુદાન ફાળવવામાં આવે છે. પ્રથમ વખત, બીજી વખત અને ત્રીજી વખત અને આમ સતત 4થી વખત જો સમરસ એટલે કે ગ્રામ પંચાયત થાય તો વિકાસના કામો માટે વિશેષ અનુદાન સરકાર ફાળવે છે અને ગ્રામ પંચાયતની જે ચૂંટણીઓ છે એ ચૂંટણીઓના કારણે ગામમાં મન દુઃખ ન થાય અને વ્યર્જન ન સર્જાય તે માટે સરકાર દ્વારા પણ આ યોજના જાહેર કરવી દેવામાં આવી છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે સરકાર દ્વારા જે પ્રથમ વખત એટલે કે પહેલી વાર, બીજી વાર અને ત્રીજી વાર અને આમ ચોથી વખત જો સમરસ ગ્રામ પંચાયત થાય તો એટલે એક સમાન બધા રહે તો કે વિકાસમાં જે કામો છે એ કામો વિશેષ અનુદાન થતા જાય અને આમ તેઓને સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. સરકાર દ્વારા જે કોઈ પણ નિર્ણય લેવાનો હોય તે નિર્ણય કરવામાં આવે છે અને ત્યાંનું કામ એટલે કે ત્યાંના કાર્યો છે એ કાર્યો વિશે સફળ રહેતું થતું આપણને જોવા મળે છે. બરાબર છે મિત્રો? હવે મિત્રો, આગળનો જે અભ્યાસ છે આપણે આવતીકાલે કરીશું. બરાબર છે? આ આપણું પૂરું થયું ગ્રામ પંચાયત. હવે જોઈએ તાલુકા પંચાયત છે એ આપણે આવતીકાલે જોઈશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ.